નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 9માં વ્યાકરણ વિભાગમાં સંધિ આવે છે, તો આપણે આજે સંધિ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું. હવે મિત્રો, સંધિ એટલે શું? તો એનો અર્થ એવો થાય છે, એટલે કે સંધિ એટલે શું? તો બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર અને વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. ફરી એકવાર, કે બે શબ્દ જોડાય ત્યારે તેમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે છે તેને સંધિ કહે છે. મિત્રો, સંધિમાં બે શબ્દ જોડાય છે. બીજું જ વ્યાકરણનું એક પ્રકરણ એવું છે કે એમાં પણ બે શબ્દો જોડાય છે, જેને આપણે સમાસ કહીએ છીએ. તો આ સંધિ અને સમાસમાં તફાવત શું? તો મિત્રો, સંધિમાં બે શબ્દ જોડાય ત્યારે એના સ્વર વ્યંજનમાં પરિવર્તન આવે છે, જ્યારે સમાસમાં પરિવર્તન આવતું નથી. એટલે કે એનું ઉદાહરણ જોઈએ તો માતા અને પિતા, એ બે શબ્દો ભેગા થાય એટલે માતા પિતા શબ્દ બન્યો. તો આ માતા પિતા શબ્દ બન્યો તો એમાં કોઈ ફેરફાર થયેલો આપણને દેખાતો નથી. તો આ માતા પિતા એ સમાસ છે. જ્યારે અહીંયા આપણું ઉદાહરણ આપેલું છે કે સૂર્ય વત્તા અસ્ત, એ બંને ભેગા થયા એટલે સૂર્યાસ્ત બન્યો. હવે એને આપણે વિસ્તારથી સમજીએ તો એને સમજવા માટે આપણને ધ્વનિ શ્રેણી, આપણે પ્રકરણ શીખી ગયા છીએ તો એ ધ્વનિ શ્રેણી પણ આપણને ખબર હોવી જોઈએ કે સૂર્યની ધ્વનિ શ્રેણી કેવી હોય છે અથવા એમાં કયા કયા સ્વર વ્યંજન રહેલા છે. તો સૂર્યમાં સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ, એટલે સૂર્યની ધ્વનિ શ્રેણી થઈ, વત્તા અસ્તની ધ્વનિ શ્રેણી અ વત્તા સ વત્તા ત વત્તા અ, એટલે અસ્ત. હવે પહેલો શબ્દ સૂર્ય, એનો છેલ્લો અક્ષર અ, જ્યારે બીજા શબ્દનો પહેલો અક્ષર અ, આ અ અને અ ભેગો થયો એટલે આ બન્યો. આ બન્યું જેને ગુજરાતીમાં આપણે કાના સ્વરૂપે લખીએ છીએ. તો અહીંયા સૂર્ય, એ સૂર્ય લખી નાખ્યું, અહીંયા બાકી રહ્યો સ્ત, એ સ્ત લખી નાખ્યો, અને આ બંને ભેગા થયા એનો આપણે કાનો નાખ્યો એટલે સૂર્યાસ્ત. તો સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત. હવે મિત્રો, આપણે બીજું ઉદાહરણ જોઈએ. મિત્રો, બીજું ઉદાહરણ છે દુષ વત્તા ચક્ર. તો અહીંયા અહીંયા એક સ અને બીજો ચ, સ અને ચ ભેગા થાય છે. હવે અહીંયા સ અને ચ, સ વત્તા ચ, સ સસલાનો વત્તા ચ બરાબર સ શરણાઈનો વત્તા ચ. તો સ વત્તા ચ થાય એના બરાબર સ વત્તા ચ, એટલે કે સ સસલાનો હતો એ બદલાઈને સ શરણાઈનો બને. તો હવે જ્યારે સ અને ચ જોડાય ત્યારે ચ બને, પણ આપણે ગુજરાતી ભાષામાં ચ આવી રીતે નથી લખતા, પણ આવી રીતે લખીએ છીએ. એટલે અહીંયા સ વત્તા ચ બરાબર આ ચ. પરંતુ અહીંયા દુ એ અહીંયા આવી ગયો, ચ ક્ર એ અહીંયા આવી ગયો, આ બે ભેગા થયા એટલે ચ બન્યું એટલે દુષ્ચક્ર. તો અહીંયા આપણને ધ્વનિક્રમ આપી અને સમજાવેલું છે કે દુષ તો દ વત્તા ઉ વત્તા સ આ સ, અને ચક્રમાં ચ વત્તા અ વત્તા ક વત્તા ર વત્તા અ. તો અહીંયા ચ, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર એ બંને ભેગા થાય છે ત્યારે સ વત્તા ચ. તો અહીંયા સ સસલાનો હતો એ અહીંયા સ શરણાઈનો બની ગયો, ચ બન્યો. અને આ દુ અહીંયા આવી ગયું, આ ક્ર અહીંયા આવી ગયો, દુષ્ચક્ર. હવે મિત્રો, આપણે સંધિના પ્રકારની વાત કરીએ
તો સંધિના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. કેટલા? ત્રણ પ્રકાર. કયા કયા? તો એક તો સ્વર સંધિ, બીજી વ્યંજન સંધિ અને ત્રીજી વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ એનો આપણે વિગત પરિચય મેળવીશું, પણ પહેલો પ્રકાર આપણે સ્વર સંધિ વિશે જોઈશું. તો સ્વર સંધિ એટલે શું? તો આપણને ખબર છે કે બે શબ્દ જોડાય છે ત્યારે પહેલા શબ્દના છેડે સ્વર હોય અને બીજા શબ્દનો પહેલો અક્ષર પણ સ્વર હોય ત્યારે તે જોડાઈને જે પરિવર્તન થાય તેને સ્વર સંધિ કહે છે. ટૂંકમાં બે સ્વર જોડાય છે, જ્યારે બે સ્વર જોડાય ત્યારે એને આપણે સ્વર સંધિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા તેનું ઉદાહરણ આપ્યું છે કે અ વત્તા આ, એ બંને જોડાય એટલે આ બને. તો અહીંયા વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. કેવી રીતે? તો વાતમાં, વાતના જ્યારે આપણે ધ્વનિક્રમ છૂટા પાડીએ ત્યારે વ વત્તા આ વત્તા ત વત્તા આ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા અણ. તો આ રીતે અહીંયા અ છે તો પછી અ અને અહીંયા આ, અ અને આ ભેગા થાય એટલે શું બન્યું? આ બન્યું. એટલે વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. હવે મિત્રો, આપણે સંધિના બીજા પ્રકારની વાત કરીએ. તો બીજા પ્રકારનું નામ છે વ્યંજન સંધિ. સ્વર સંધિમાં પહેલા અક્ષરનો, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર, એ બંને સ્વર હોય તો એ સ્વર સંધિ. જ્યારે અહીંયા બે શબ્દોની સંધિ કરતી વખતે વ્યંજન સાથે સ્વર કે વ્યંજન જોડાય તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. એટલે કે એક વ્યંજન હોય એની સાથે સ્વર જોડાય, અથવા તો વ્યંજન સાથે વ્યંજન જોડાય તો એને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. પેલામાં બંને સ્વર હોય, આમાં એક વ્યંજન હોય તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. એનું ઉદાહરણ આપણે જોઈએ. આપણા ઉપર બે ઉદાહરણો જોયા હતા, એમાંનું જ એક ઉદાહરણ છે કે સ સસલાનો વત્તા ચ, સસલાનો વત્તા ચ બરાબર સસરણાયનો વત્તા ચ. અહીંયા સસલાનો છે, અહીંયા ચ ચકલીનો છે, તો બંને વ્યંજન છે. હવે બંને વ્યંજન જ્યારે જોડાય છે ત્યારે આને વ્યંજન સંધિ કહે છે. તો દુષ વત્તા ચક્ર બરાબર દુષ્ચક્ર. હવે મિત્રો, આપણે સંધિના ત્રીજા પ્રકારની વાત કરીએ. તો ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ એટલે શું? તો વિસર્ગ એટલે જેને આપણે અડધો હ બે ટપકા સ્વરૂપે લખીએ છીએ, તો વિસર્ગ કે સ સાથે સ્વર કે વ્યંજન જોડાય તેને વિસર્ગ સંધિ કહે છે. વિસર્ગ એટલે અડધો હ. હવે વિસર્ગ સંધિના ઘણા બધા નિયમો છે, એનો આપણે એક નિયમ અહીંયા જોઈ લઈએ. અહીંયા એક નિયમ આપ્યો છે ઉદાહરણ સ્વરૂપે કે વિસર્ગની પહેલાં અ હોય. એટલે આ વિસર્ગ છે, અહીંયા આ રવિ વિસર્ગ છે અને એની પહેલાં અ એટલે ર વત્તા અ એટલે અ છેલ્લો થયો. વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગની પછી, વિસર્ગની પછી એટલે વત્તા એની પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય. એટલે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગની પછી ઘોષ વ્યંજન એટલે અહીંયા મ બરાબર. તો આપણને ઘોષ અને અઘોષ વ્યંજનની માહિતી પણ હોવી જોઈએ, સ્વર અને વ્યંજનની માહિતી પણ હોવી જોઈએ, તો આપણને આ સમજાય જલ્દી. તો અહીંયા વિસર્ગની પહેલાં અ અને વિસર્ગની પછી ઘોષ વ્યંજન છે,
તો એનો ઓ થઈ જાય, તો અહીંયા શિરોહ વત્તા મણી તો શિરો મણી. એ જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે અહીંયા અધઃ વત્તા ગતિ, તો અહીંયા વિસર્ગની પહેલાં ધ વત્તા અ એટલે અ છે, અને વત્તા પાછળ ગ છે, ગ એ પણ ઘોષ વ્યંજન છે, એટલે અધઃ વત્તા ગતિ બરાબર અધો ગતિ, એટલે ઓ બની ગયો. હવે મિત્રો આપણે એને સંધિને વિસ્તારથી સમજીએ કે સંધિ એટલે શું. તો બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે એને સંધિ કહે છે. સંધિના ત્રણ પ્રકાર છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ. આપણે પહેલો પ્રકાર જોયો સ્વર સંધિ, તો પહેલા શબ્દના છેડે સ્વર હોય અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર પણ સ્વર હોય ત્યારે તે જોડાઈને જે પરિવર્તન થાય તેને સ્વર સંધિ કહે છે. ટૂંકમાં બે સ્વર જોડાય છે. હવે આપણે સ્વર સંધિના નિયમો જોઈએ. તો અહીંયા બધા જ નિયમો આપેલા છે કે અ વત્તા અ બરાબર આ થાય, અ વત્તા આ બરાબર પણ આ થાય, આ વત્તા અ બરાબર પણ આ થાય, આ વત્તા આ બરાબર પણ આ થાય. એટલે ટૂંકમાં અ વત્તા આ કે આ વત્તા આ કે આ વત્તા અ કે આ વત્તા આ ગમે તે જોડાય તો આ બની જાય છે. આ આપણો પહેલો નિયમ. હવે એને આપણે ઉદાહરણમાં જોઈએ. સૂર્ય તો અ આવ્યો છેલ્લે, વત્તા અ બરાબર આ સૂર્યાસ્ત, વાત અ વાત એટલે અ અને આ બરાબર પણ આ વાતાવરણ, વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. વિદ્યા એટલે આ છેલ્લે આવ્યો અને અ આ અને અ ભેગો થયો એટલે પણ આ બન્યો વિદ્યાર્થી. પછી મહા એટલે આ અને આશય એટલે પણ આ, આ અને આ તો પણ આ બન્યું એટલે મહાશય. એ જ રીતે અહીંયા બે ઈ, નાનો ઈ એટલે કે હસ્વ ઈ અને દીર્ઘ ઈ, બે હસ્વ ઈ ભેગા થાય તો પણ દીર્ઘ ઈ બને. હસ્વ ઈ અને દીર્ઘ ઈ તો પણ ઈ મોટો ઈ બને એટલે દીર્ઘ ઈ બને. હસ્વ ઈ અને દીર્ઘ ઈ, દીર્ઘ ઈ અને દીર્ઘ ઈ, ટૂંકમાં કોઈ પણ ઈ ભેગા થાય એટલે મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ બને છે. એના અહીંયા ઉદાહરણો આપ્યો છે, હરિ વત્તા ઈચ્છા હસ્વ ઈ છે, અહીંયા પણ હસ્વ ઈ છે તો દીર્ઘ ઈ બની જાય. હરિચ્છા જો અહીંયા ચિહ્ન બદલાઈ જાય છે, દેવી અહીંયા દીર્ઘ ઈ છે અને ઈચ્છામાં હસ્વ ઈ છે તો પણ દીર્ઘ ઈ ચિહ્ન બદલાઈ જાય છે. પછી પરી હસ્વ ઈ છે, અહીંયા દીર્ઘ ઈ છે ઈચ્છામાં બરાબર પણ ચિહ્ન બદલાઈ જાય છે, આમ બની જાય છે, જે આમ છે એ આમ બને છે. એ રીતે યોગી વત્તા ઈશ્વર દીર્ઘ ઈ અને દીર્ઘ ઈ બરાબર પણ દીર્ઘ ઈ. તો મિત્રો કોઈ પણ ઈ ભેગા થાય એટલે દીર્ઘ ઈ બની જાય છે. એ જ રીતે હસ્વઉ અને દીર્ઘઉ, તો બે હસ્વઉ ભેગા થાય તો પણ દીર્ઘઉ બને, દીર્ઘઉ અને હસ્વઉ તો પણ દીર્ઘઉ બને, એટલે કે કોઈ પણ ઉ ભેગા થાય તો દીર્ઘઉ બને છે. અહીંયા આપણને એનું ઉદાહરણ આપ્યું છે કે યો ભાનુ એટલે રસ્વ બનાવેલું છે, હસ્વ કીધું છે હસ્વ, તો હસ્વ એટલે નાનો ઉ. પછી ઉદય એટલે નાનો ઉ હસ્વ, તો ઉ ભેગો થયો એટલે દીર્ઘ બની ગયો, અહીંયા ચિહ્ન બદલાઈ જાય છે, આમ થઈ જાય છે. આ રીતે અહીંયા બીજા પણ ઉદાહરણો આપ્યા છે સ્વર સંધિના. આ બે તો જોઈ લીધા આપણે કે કોઈ પણ ઉ ભેગા થાય તો દીર્ઘ ઉ બને, પણ અહીંયા અ વત્તા રૂ ઋષિનો તો અર બને, દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ, આ વત્તા રૂ બરાબર પણ અર તો પણ મહા વત્તા ઋષિ મહર્ષિ.
मित्रों, अ વત્તા એ બરાબર અહીં, તો એક વત્તા એક, અહીંયા અ છે ને અહીંયા એ છે, તો એ કંઈક અહીં બની ગયું. આ વત્તા એ બરાબર પણ અહીં, આ વત્તા અહીં બરાબર પણ અહીં, આ વત્તા ઓ બરાબર ઔ, અ વત્તા ઔ બરાબર પણ ઔ, આ વત્તા ઔ બરાબર પણ ઔ, અ વત્તા ઈ બરાબર એ, અ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈ બરાબર પણ એ. આ વત્તા હસ્વ ઈ બરાબર પણ એ, આ વત્તા દીર્ઘ ઈ બરાબર પણ એ, અ વત્તા ઓ બરાબર ઔ, અ વત્તા ઉ બરાબર ઓ, અ વત્તા મોટો ઉ બરાબર પણ ઓ, આ વત્તા હસ્વ ઉ બરાબર પણ ઓ, આ વત્તા ઉ બરાબર પણ ઓ. અહીંયા એના ઉદાહરણો આપ્યા છે આપણે આ બધા, કે રામ વત્તા ઈશ્વર, તો અહીંયા અ છે અ, અને અહીંયા ઈ, તો એ થશે, તો રામેશ્વર થઈ ગયું, મહા વત્તા ઈશ, આ અને ઈ, તો એ બને મહેશ. આ મહા વત્તા ઇન્દ્ર, આ અને મોટો ઈ બરાબર પણ એ બને તો મહેન્દ્ર. આ રીતે બધા જ ઉદાહરણો આપણને આપેલા. સૂર્ય વત્તા ઉદય સૂર્યોદય, નવ વત્તા ઉઢા નવોઢા, ગંગા વત્તા ઉદય ગંગોદય, ગંગા વત્તા ઉર્મિ ગંગોર્મિ. હવે મિત્રો, આપણે સંધિનો બીજો પ્રકાર વ્યંજન સંધિ વિશે વાત કરીએ અને એના નિયમો જોઈએ. તો બે શબ્દોની સંધિ કરતી વખતે વ્યંજન સાથે સ્વર કે વ્યંજન જોડાય એને આપણે વ્યંજન સંધિ, ટૂંકમાં બેમાંથી એક વ્યંજન હોવો જોઈએ તો એને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. વ્યંજન સંધિનો પહેલો નિયમ જે આપણે આગળ જોઈ લીધો, સસલાનો વત્તા ચ બરાબર સશરણાયનો વત્તા ચ. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે દુષ વત્તા ચક્ર, અહીંયા સસલાનો છે અને ચ છે, તો દુષચક્ર. પછી સસલાનો વત્તા ટ, તો એને બરાબર શું થઈ જાય બંને ભેગા થાય, તો સસ ષટ્કોણનો અને ટ ટપાલીનો. તો ધનુષ અહીંયા સસલાનો છે વત્તા ટંકાર, તો સ અને ટ ભેગા થયા તો સસલાનો બની ગયો ધનુષ ટંકાર. હવે આગળનો નિયમ જોઈએ, સસલાનો વત્તા સશરણાઈનો, બે સ ભેગા થાય છે તો વિસર્ગ અને સ બની જાય. દાખલા તરીકે નિસ, અહીંયા સસલાનો છે આ વત્તા શબ્દ, તો બીજો સ આવ્યો, બે સ ભેગા થયા તો શું બની જાય છે વિસર્ગ અને સ, તો અહીંયા લખ્યું છે નિહિ શબ્દ. એ જ રીતે બીજું ઉદાહરણ છે ર વત્તા ત, ર અને ત ભેગા થાય જોડાય તો શું થાય, તો સ વત્તા ત બની જાય અંતર વત્તા તત્વ, તો શું બની, ર અને ત માં શું બની જાય છે સ અને ત એટલે ત, તો અંતસ તત્વ. ર અને સશરણાઈનો સ, તો શું બની જાય છે વિસર્ગ અને સશરણાઈનો અંતર વત્તા શોક, તો અંતઃ શોક. જો અહીંયા વિસર્ગ બની ગયું. હવે ર વત્તા ચ, તો સ વત્તા ચ બની જાય છે, તો પુનઃ ર વત્તા ચ, તો પુનશ્ચ ચ બની જાય. પછી દ વત્તા પ, તો એનો ત વત્તા પ બની જાય. દાખલા તરીકે સદ અને પ્રેમ, અહીંયા દ છે અહીંયા પ છે, તો સત્પ્રેમ ત બની ગયો, દ વત્તા પ બરાબર ત વત્તા પ. હવે અહીંયા ત વત્તા મ, તો ન વત્તા મ બની જાય છે, તો અહીંયા સ ત છે અને અહીંયા મ છે, તો ત અને મ ભેગા થાય તો શું થઈ જાય ન અને મ, તો સંમતિ સંમતિ અથવા સંમતિ. પછી ત વત્તા લ ભેગા થાય તો લ વત્તા લ એટલે ડબલ લ થઈ જાય છે, તત વત્તા લીન, તો અહીંયા ત અને લ ભેગો થયો તો તલ્લીન ડબલ લ બની ગયા. પછી ત વત્તા સ બરાબર ચ વત્તા છ બને છે, તો સત વત્તા શાસ્ત્ર એટલે અહીંયા ત અને સ બરાબર શું બની જાય છે ચ અને છ, તો સચ્છાત્ર.
હવે બીજા કેટલાક નિયમો જોઈએ કે પદને અંતે ચ જ સ આવે તો ક થાય, અને ક આવતો હોય તો ગ થાય. દિસ વત્તા અંબર, જો પદને અંતે સ આવે એટલે આ સ છે, અને એનો ક થાય તો શું બની ગયું? સનો ક બની ગયું. અને પછી એનું શું બની જાય છે? ગ. તો પહેલાં સનો ક બન્યો અને પછી એનો ગ બન્યો. તો દિસ વત્તા અંબર બરાબર દિક વત્તા અંબર બરાબર દિગંબર. હવે બીજો નિયમ આગળ કે રની પહેલાં ઉ, આ ર છે અહીંયા, અને એની પહેલાં તુ એટલે નાનો ઉ, નાનો ઉ, અને બીજા અક્ષરમાં પ આવે, અહીંયા પ છે. નિયમ શું છે? કે રની પહેલાં નાનો ઉ હોય અને બીજા અક્ષરમાં પહેલો પ હોય તો રનો સ થાય. આ રનો શું થઈ જાય? સ ષટકોણનો સ. તો ચતુર ચતુર વત્તા પાદ બરાબર ચતુષ્પાદ. હવે મિત્રો આપણે સંધિનો ત્રીજો પ્રકાર જોઈએ, વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ એટલે શું? તો વિસર્ગ કે સ સાથે સ્વર કે વ્યંજન જોડાય. વિસર્ગ કે સ સાથે શું જોડાય? સ્વર કે વ્યંજન જોડાય, તો એને વિસર્ગ સંધિ કહે છે. અને વિસર્ગ એટલે આપણે કહીએ છીએ અડધો હ, એને હ તરીકે બોલાય છે, અડધો હ. હવે આપણે આના નિયમની વાત કરીએ તો અહીંયા પહેલો નિયમ આપ્યો છે કે વિસર્ગની પહેલાં અ હોય, અહીંયા વિસર્ગ છે એની પહેલાં અ હોય, અને વિસર્ગની પછી અ કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય. હમણાં આપણે જોઈ લીધો એ શિરહ વત્તા મણિ બરાબર શિરોમણી, અધહ વત્તા ગતિ બરાબર અધોગતિ, સરહ વત્તા જ બરાબર સરોજ, ઓ બની જાય છે અહીંયા બધે. હવે આપણે વિસર્ગ સંધિના બીજા નિયમો જોઈએ કે વિસર્ગની પહેલાં અ એટલે અહીંયા વિસર્ગ છે એની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય. અહીંયા અ પણ નથી ને આ પણ નથી, પણ શું છે? નાનો ઈ, હસ્વ ઈ છે, ની એટલે હસ્વ ઈ હોય, અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ વ્યંજન. વિસર્ગની પછી અહીંયા સ્વર છે, અહીંયા ઘોષ વ્યંજન છે, એટલે કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. દાખલા તરીકે અહીંયા આપ્યું છે નિહ વત્તા આકાર, તો શું બની જાય છે? ર બની જાય છે, તો નિરાકાર. પછી દુહુ વત્તા ગંધ, તો ર બની જાય છે દુર્ગંધ. ધનુહુ વત્તા વિદ્યા, તો શું બની જાય છે? ધનુર્વિદ્યા. તો બધામાં શું બની ગયું? ર. ક્યારે? તો વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર હોય કાં તો ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર બની જાય છે. હવે આગળનો નિયમ કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય, વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી ર આવે તો વિસર્ગનો લોપ થાય છે. લોપ એટલે અદૃશ્ય થઈ જાય, નીકળી જાય, અને એની પહેલાંનો સ્વર્ગ દીર્ઘ બને છે. એની પહેલાંનો સ્વર એટલે આ આ દીર્ઘ બની જાય, એટલે હસ્વ ઈ છે એની જગ્યાએ દીર્ઘ ઈ બની જાય બરાબર. અહીંયા જો નીરવ નને દીર્ઘ ઈ લખી છે આમ, તો નીરવ અને નિરોગી. હવે એના પછીનો નિયમ કે વિસર્ગની પહેલાં, વિસર્ગની પહેલાં, આ વિસર્ગની પહેલાં અહીંયા ઈ કે ઉ હોય, અહીંયા ઈ છે અહીંયા ઉ છે, એટલે હસ્વ ઈ અને હસ્વ ઉ હોય, અને વિસર્ગ પછી ક ખ કે પ આવે તો એનો સ ષટકોણનો સ થાય. દાખલા તરીકે અહીંયા વિસર્ગ છે એની પહેલાં નાનો ઈ છે, હસ્વ ઈ, અહીંયા વિસર્ગ છે એની પહેલાં દુ એટલે ઉ છે, અહીંયા પણ ઉ છે, તો એની પાછળ શું આવે? અહીંયા ક આવે કે પ આવે કે ખ આવે તો એનો સ ષટકોણનો સ બની જાય છે. તો નિહિ વત્તા કપટ બરાબર નિષ્કપટ, અહીંયા સ ષટકોણનો બની ગયો. દુહુ વત્તા કાળ બરાબર દુષ્કાળ, દુહુ વત્તા પ્રયત્ન બરાબર દુષ્પ્રયત્ન, બધે ષટકોણનો સ બની ગયો છે.
નવો નિયમ, વિસર્ગની પહેલાં અ હોય, વિસર્ગની પહેલાં અ, અંત ત એટલે અ છેલ્લે, અંત વત્તા કરણ. હવે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી ક આવે, ખ આવે કે પ આવે. વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગની પછી ક આવે, ખ આવે કે પ આવે, તો વિસર્ગ એમનો એમ રહે છે, એટલે કે અંતઃકરણ આ એનું એ જ રહે છે, કંઈ ફેરફાર થતો નથી. હવે છઠ્ઠો નિયમ કે વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો સ શરણાઈનો સ થાય છે. અહીંયા વિસર્ગ પછી ચ, આ વિસર્ગ પછી ચ કે છ આવે તો શું થાય છે, સ શરણાઈનો સ બની જાય છે. તો નિશ્ચલ અહીંયા બની ગયું, અને નિચલ તો નિશ્ચલ. હવે નવો નિયમ કે વિસર્ગ પછી ટ કે હ આવે, આ વિસર્ગ છે એના પછી ટ આવે કે હ આવે તો વિસર્ગનો સ ષટ્કોણનો સ થાય છે. અને વિસર્ગ પછી જો ત આવે, ટ આવે તો સ ષટ્કોણનો સ થાય, હ આવે તો એ સ ષટ્કોણનો સ, પણ ત આવે કે થ આવે તો વિસર્ગનો સ સસલાનો સ થાય. ફરી કે વિસર્ગ પછી ટ આવે કે હ આવે તો વિસર્ગનો સ ષટ્કોણનો સ થાય, જ્યારે વિસર્ગની પછી ત કે થ આવે તો વિસર્ગનો સ સસલાનો સ થાય. અહીંયા દુહુ વત્તા ટ, જો વિસર્ગ પછી ટ આવ્યો તો શું બનશે આપણો, સ ષટ્કોણનો સ એટલે દુષ્ટ બન્યું. અને વિસર્ગ પછી ત આવે તો વિસર્ગ, અથવા ચ થ આવે તો વિસર્ગનો શું થાય છે, સ સસલાનો સ. અહીંયા નિહિ વત્તા તેજ, તો અહીંયા સ સસલાનો સ બન્યો નિસ્તેજ. હવે એના પછીનો નિયમ કે વિસર્ગ પછી સ સ કે સ, ષ ષ કે સ આવે તો વિસર્ગ એમનો એમ કાયમ રહે છે. નિહિ વત્તા શ્વાસ, તો નિહિ શ્વાસ, કોઈ ફેર ના થાય. દુહુ વત્તા શાસન, બરાબર દુશાસન. કોઈ પણ સ આવે અહીંયા, અહીંયા સસરણાયનો છે, અહીંયા પણ સસરણાયનો છે, તો એમાં કોઈ ફેરફાર થતો નથી. નિહિ શ્વાસ, દુહુ શાસન, આ રીતે લખાઈ જાય છે. એટલે કે વિસર્ગ પછી સ સ કે સ, વિસર્ગ પછી એની સાથે આ સ જોડાય, આ સ જોડાય, આ સ જોડાય, કોઈ પણ સ જોડાય તો વિસર્ગ એમનો એમ રહે છે, એટલે કે એમાં વત્તા થઈ જાય છે, કોઈ ફેરફાર પણ થતો નથી. હવે મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો આપી દીધેલા છે. પર્વતારોહક એની સંધિ છૂટી પાડવાની છે તો પર્વત વત્તા આરોહક. રત્નાકર તો રત્ન વત્તા આકર. સદુપયોગ સત વત્તા ઉપયોગ. શૂન્યાવકાશ શૂન્ય વત્તા અવકાશ. સત્રોત્સવ સત્ર વત્તા ઉત્સવ. દિગંબર દિક વત્તા અંબર. તદનુસાર તો તત વત્તા અનુસાર. વાકપતિ તો વાક વત્તા પતિ. સન્મતિ તો સત વત્તા મતિ. સચ્ચરિત્ર સત વત્તા ચરિત્ર. વિદ્યુલ્લેખા તો વિદ્યુત વત્તા લેખા. ષડરિપુ તો સસ વત્તા રિપુ. અહીંયા મિત્રો અન્ય કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે, પણ હવે તમારે આ સંધિ વિશે, સંધિ એટલે શું, સંધિના પ્રકારો, ત્રણેય પ્રકારો, એની વ્યાખ્યા, એના ઉદાહરણો વગેરે તમારી નોટબુકમાં લખવાનું છે. અને અહીંયા જે ઉદાહરણો બધા સમજાવ્યા એ પણ તમારે તમારી નોટમાં લખવાના છે.